આ લીડર થી ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરાત વીજળી ઘર કર્મચારી મહામંડળના રૂપિયા 18.85 કરોડ નું ફુલેકુ ફેરવવાની ઘટના બની છે. ફુલેકુ ફેરવનાર પ્રમુખ મહામંત્રીને આગોતરા જામીનના મંજૂર મળ્યા છે. તો રૂપિયા 18.85 કરોડ ની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ કરાઈ હતી. વીજળી ઘરના 1386 કર્મચારીઓને નોકરીમાં કાયમી કરવાની લાલચ આપી હતી. તો લાલચ આપી કર્મચારી દીઠ રૂપિયા 1,36,000 ઉઘરાવ્યા હતા. સમગ્ર મામલે કર્મચારીઓએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે ઈડર પોલીસ આરોપીને ધરપકડીને ચક્રો ગતિમાન કર્યા છે. તો આરોપીએ ઈડર કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. તો ઈડર નામદાર કોર્ટ દ્વારા આગોતરા જામીનના મંજૂર કરી અરજી ફગાવાઈ છે. તો આપને ફરીથી એક વખત જણાવી દઈએ કે ગુજરાત વીજળી ઘર કર્મચારી મહામંડળના રૂપિયા 18.85 કરોડ નું ફુલેકુ ફેરવવાની ઘટના બની છે. ફુલેકુ ફેરવનાર પ્રમુખ મહામંત્રીને આગોતરા જામીન ના મંજૂર મળ્યા છે. તો રૂપિયા 18.85 કરોડ ની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ કરાઈ હતી. તો વીજળી ઘરના 1386 કર્મચારીઓને નોકરીમાં કાયમી કરવાની લાલચ આપી હતી. તો લાલચ આપી કર્મચારી દીઠ રૂપિયા 1,36,000 ઉઘરાવ્યા હતા. તો સમગ્ર મામલે કર્મચારીઓએ ફરિયાદ નોંધાવી હતી. તો ફરિયાદના આધારે ઈડર પોલીસે આરોપીની ધરપકડને લઈને ચક્રો ગતિમાન કર્યા છે. તો આરોપીએ ઈડર કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. તો ઈડર નામદાર કોર્ટ દ્વારા આગોતરા જામીન ના મંજૂર કરી અરજી ફગાવાઈ છે.